હર હર મહાદેવ, હરિ ઓમ, જય માતાજી. જો બસ આવી ગયા આપણે વાડીએ, અને વાડીએ તો હમણાં 3 દિવસ છે. મારે તો અવાણું જ નહોતું, આજ 4થે દિવસે અવાણું, કારણ કે 1 દિવસ મેડમ ગયા, 1 દિવસ જામજોધપુર ગયા, અને કાલ બાપુજીનું શ્રાદ્ધ હતું. એટલે એમનું મતું આજ કીધું, બધે આટો મારી લઈ. 3 દિવસ થયા નો આવ્યા હોય ને, એટલે આપને એમ થાય કેટલાય દિવસ થયા નથી આવ્યા, કારણ કે રોજ આવતા હોય. એટલે એક દિવાળી એનું આવીને તોય ન ગમે, આ તો 3 દિવસ કાઢ્યા. એ તો આવતા હોય, એને તો કામની દેખરેખ ને બધું કરવું હોય, સેટિંગ કામનું. એ આવતા હોય. જો આપણે પાણી ચાલુ છે, જો આપણે આ કપાસમાં પાણી ચાલુ કરી દીધું, આપણે કૂવાની મોટર ચાલુ કરી છે એટલે ફટાફટ પી જાય. આપણે આવી ગયા છીએ કપાસમાં આટો મારવા. દારની મોટર ભેગી ચાલુ છે, કારણ કે અહીંથી કાલ આપણે તૂટી ગયું. કાલ તૂટી ગઈ લાઈન એમ ને? હા, જો લાઈન તૂટી ગઈ અહીંથી, એટલે હવે આપણે કપાસમાં પાણી ચાલુ છે, 8-10 ક્યારે રહ્યા છે, કારણ કે એક મૂકીને એક તો આપડે પાઈ દીધું હતું. 7 દી મોય આ પાટલું પાઈ દીધું હતું, આ એક મૂકીને પાટલું બદલાઈ નાખ્યું, પાયું નતું એ પાય છે ને અત્યારે. હા, અત્યારે એક મૂકીને પીતું જાય, એટલે લાગે થઈ જાય. શિયાળો આવશે પછી કોઈ કપા પાણી પાહે નહી, પછી ઓમ બીએ ગુલાબી આવે ને, કોઈ કેવું નહીં પડે પાણી બચાવો એમ, કારણ કે આવી જ જાય છે. હોય 100% એનું કારણ છે કે વાતાવરણ ઠંડુ થઈને શિયાળું પોન વરે ને, એટલે ગુલાબી નો એટેક ત્યારે જ હોય કમ્પ્લીટ. વાહલી વીણીમાં તો આપણે જો ને ઘણી ફરક ગોગરા ફોલી ફોલી થાકે. એક વખત એવી હીરો આવી હતી, અડધો અડધ વીણવા દેતા હતા કપાસ, ખેડૂતો અડધો ને અડધો વીણવા વાળા. આમાં ખેતીમાં તો કઈ નક્કી ન હોય, ન હોય શું થાય, કઈ અડધા ભાગે દે ને કઈ ચોથા ભાગે દે. એમાં ખેડૂત કરે શું, હું ભાગ્યા વાળા ને દે, હું રાખે ને હું વીણવા વાળા ને દે. એને એમ થાય કે અમે ખેતી કરી અને આખું વર્ષ ટાઈમ વહી ગયો, કઈક રોટલા ના નીકળી જાય, એટલે હાલ હાલ ખેડૂત સંતોષ, ખાવા પીવાના વરા હોય જાય ને, એટલે સંતોષ. સંતોષ તો હોય જ બધાય માણસને, પણ ફરજિયાત સંતોષ રાખવો પડે, કઈ કોક નું લૂંટવાતું નથી જવાતું. હા, એવું વિચારે પાછા વર્ષે સારું થાય. હા, વર હાવ તો કઈ વાર લાગે નહીં, અમારે તો વાર લાગે, કારણ કે ઉનાળો તો આખા નવરા હોય. હાવ, અમારા એરિયામાં પાણી નંબરે, એટલે એમ થાય કે ઉનાળો તો કેમ કાઢવો, 4 મહિના હાવ એમને બધા બેઠા બેઠા કાઢવાના. ચોમાહું શિયાળો કામ હોય, ભગવાન ને દેવું છે, આપણે મહેનત કરવી આપણી ફરજ છે, અને મહેનત કરતું રહેવાનું, દેવું કરવું એ તો એના હાથની વાત છે, એટલે કુદરત દઈ દે બધી. આપણે કપાસ તો પીવા આવ્યો, કારણ કે 1, 2, 3, 4, 5 કેર આવે બાકી રહ્યા છે, એટલે હમણાં 1.5 કલાકમાં પી જશે. અને આપણે કપાસમાં તો મેઇન પ્રશ્ન તો અત્યારે શું હતો, આપણે બગાડનો હતો, એટલે વરસાદની હિસાબે કપાસ બગડ્યા હતા. કપાસ બગડ્યા કેમ એ તો કોઈને ખબર નથી હકીકતમાં, કે જમીનનો રોગ છે કે વરસાદ નીકળ્યો શું નીકળ્યો, પણ મેઇન વસ્તુ તો એ જ કે જમીનમાં કોઈ પણ તત્વ ઘટે એટલે કપાસ બગડે. બગડવાની શરૂઆત ક્યાંથી થઈ, તો કે નબળી જમીન હોય ત્યાંથી, એટલે સારી જમીનમાં નથી બગડ્યો. આપણે જેવડો આ એટલા ભાગનો કપાસ છે, એ અંદાજે 11 વીઘાનો કપાસ છે આપણે, પણ એમાં જમીનમાં અમુક અમુક ભાગ હોય, આગળની જમીન છે એ નબળી છે, એટલે અહીંયા બગડવાની શરૂઆત થઈ ગઈ. તો આ બાજુ પાછો 6 વીઘાનો એવો કપો ઉભો કે લીલો સેવાર જેવો, હવે એમાં કઈ ઘટે છે, આમાં કઈ ના ઘટે. હા, એટલે આમાં કપાસમાં એવું છે કે છે નબળી જમીન હોય ને અમુક ડીંડવા થઈ જાય, એટલે કપાસ બગડી જતો હોય ગમે જમીનમાં. અત્યારે જો કપા ને એને વાતાવરણ હાવ માફક છે, જો અત્યારે સાપકા ખરતા જ નથી. હા, પાછા વરસાદમાં બહુ ખઈરા હતા. અને અત્યારે હાવ ખરવાનો પ્રશ્ન નથી, જેવું થાય ને એવું ડીંડવું થઈ જાય, કારણ કે પાછી આપણે આમાં મોનોકોટોફોસ અને સાપ પાવડર અને 0-52-34 ખાતર અને બોરોન ખાતર અને ફૂગનાશકમાં સાપ પાવડર માર્યો હતો, એટલે આપણે એનું રિઝલ્ટ તો મળે જ ને એમ, કારણ કે મહેનત કરી અને ખર્ચો કરી એટલું તો આપણે એનું વળતર મળે, એટલે અત્યારે આપણે થોડોક એનો ફાયદો મળ્યો હોય, એનો ફાયદો તો મળ્યો છે. આજે પેપડ્યું હતું ને એ હું કઈ ખરી જતી. હા, એટલે એટલો ફેર પડે, હવે જો નથી દેખાતી છોડવામાં, એટલે એનું રિઝલ્ટ તો આવ્યું જ છે દવાનું. અને મેઇન પ્રશ્ન તો એ જ હતો કે જેમાં ઝીંડવા નહોતા થયા ને એ કપાસ નથી બગડ્યા, અને જે જમીનમાં ઝીંડવા થઈ ગયા હતા ને એ કપાસ બગડી ગયા. ને આપણે હતું આ ગઈ સાઈલ માંડવી વાળું, ને એમાં દેશી ખાતર ભરેલું હતું,
એટલે આપણે થોડુંક વેલો થઈ ગયો કપા ઊંચો અને બધી રીતે પૂરો માલ થઈ ગયો તો આમાં, એટલે 30-40 દિનમાં થઈ જાય એટલે કપાસ બગડવાની શક્યતા રહેતી જ હોય. અને આપણે ઈ જ ઓલી બાજુ થયું છે, આસી જમીનમાં વધારે દિનવા થયા એટલે કપાસ બગડ્યો. બાકી આ બાજુ સારું છે, વાંધો નથી. આ બાજુ હું જમીન એકદમ સમતલ ને પાણી ભરાતું ભરાતું હાલે, અને આખા ખેતર નો કાપ આ બાજુ આવતો હોય. આ જમીન એકદમ સરખી છે. જો હવે આપણે આવી ગયા ગુવાર માં, કારણ કે બપોરે શાક કરવાની ઘાણી છે એટલે કીધું ગુવાર લેતા જાય. કારણ કે મેઈન પ્રશ્ન તો બાયુ ને શું હોય, ટાઈમ થાય એટલે શેનું શાક બનાવવું, એ મેઈન પ્રશ્ન હોય. અને આપણે તો હમણાં 3 દિવસ થી ગુવાર નું શાક ખાધું જ નથી એટલે આજ કઈ પ્રશ્ન ઉભો થાય જ નહીં. ગુવાર આમ હમણાં 2-3 દિવસ થી ઓલું બધું ખાવા મિષ્ટાન આવે હે, એટલે 2 દિવસ વહી ગયા એટલે હવે આજ ખાવું ને, એટલે થોડો કમ ભાવે વધારે. આમ તો ગુવાર તો હે ને કોઈ લગભગ અપકે ન પડે, પછી રોજ દેખી જાય ને અહીંયા ડોલ ભરાઈ જાય એનો અપકે પડે. પણ ગુવાર આવી પીળો એટલો બધાય ની વાડીએ, આપણે તો લગભગ ગુવાર ના છોડવા વાડીએ વાડીએ હોય જ, અહીંયા તો ખેડું જ હોય. વરસાદ સેલા સેલા નથી ને એટલે નકર અત્યારે હજી એટલો બધો ગુવાર નો આવે, વરસાદ નડે વધી જાય ગુવાર, ગુવાર થાય નહી એટલો. સેલા વરસાદ થયા નથી ને, ગઈઢો થઈ ગયો પાછો, હમણાં ઉતારવાનો ટાઈમ રહ્યો નથી. ગઈઢો એટલો ગઈઢો થઈ ગયો, કાસરી માં નો હાલે બી થઈ જાય ને એની કાસરી નો ભાવ. એક દી ઉતારી નાખી દેવાય ને, કઈ ખોટે ખોટે છોડવા બગડ નાખે, નાખી દેવું ને નવરા થાવું. આમાં હજી હમણાં આમના માં જતા, હજી પાછું હજી આપણે ભાખરવડ જવાનું છે, મેય શ્રાદ્ધ છે એટલે હું એકલી જઈશ. કારણ કે દેવાનસિંહ રૂહી ને હમણાં પરીક્ષા આવે એટલે એને સ્કૂલ ની રજા નો પડાય. તો આ દેવાંશ કે છે કે મારા પપ્પા નઈ નઈ ઘર આવે એમ, તો ભાઈ નું નક્કી ન હોય કે એનું નામ લે મને નઈ નઈ ઘર આવે એને. આમ જો માથે પાણી રેડો તો દેવાંશ, માથે પાણી રેડવું, માથે રેડવું, અહીં રેડવું પાણી, અહીં માથું ધોઈ ને તે હું બા બે થાય, કેવો રોવે તો ચીહું દે. ટાઈમ થયો રોંધાનો, એટલે પપ્પા પીવે છે ચા, બાએ તો વેલી પી લીધી હોય કેમ, હવે હમ નો થાય કટ કર નાખી દેવાંશ. દીદી ને પગે લાગી લે, નગારા વગાડે ન્યા બેવાંશ.
રેમ તે ચડ્યો સાહેબ જે ઉઠી કે નાસ્તો નથી કર્યો તોય જો આપણે બનાવી છે અત્યારે ભેળ, ટમેટા સુધારી લીધા, ડુંગળી સુધારી લીધી, ચવાણું, મસાલા વાળા દાણા, ખજૂર, આમલી ની ચટણી ને આ લસણ વાળી ચટણી, ધાણા ભાજી. ને હવે આપણે મમરામાં મિક્સ કરી રૂહી દેવાની છે. ને એને જો ચટણી પડી છે ને કાલે આમ ખજૂર આંબલીની, તો નાસ્તા માટે ભેળ બનાવી નાખી અને બધા નાસ્તો કરી લે. અને બા તો અમારે ભેળ કે એવું કઈ ખાય નહીં, કારણ કે એ મમરા જ નથી ખાતા. અને આ તીખા મમરા આ મમરા તો એટલા તીખા હોય ને કે એમને ખાઈ ન હગે. આપણે મોટા છોકરા ખાઈ હગે, એને આ બીજી વસ્તુ તીખી નડે, આ કઈ તીખું નડે જ નહીં. આપણે મસાલા વાળા દાણા નાખી દઈ, થોડાક બાંધા તો એમને રાખી. હવે ચવાણું નાખી દઈ, અને ડુંગળી, પછી બધા નાસ્તો કરવા બેસી જાય ત્યાં. અને ટ્રેલિંગ માં જવાનું, દેવાંશી ને ટાઈમ થઈ જાય, રૂહીબેન ને ટ્યુશન માં જવાનું, ત્યાં બધા નાસ્તો કરી અને થોડુંક મીઠું નાખી લે. હવે આવી ગયા છે અમારે ભાઈ, હમણાં બધું ઉડાડ છે. મમ્મા કેમ બધું જોયું તો બધાને નાસ્તો ચાલુ હતો ત્યારે પપ્પા આવી ગયા ને અમારા દેવાંશ ને કઈ ખાવાનું નહીં. જો આ બધું દેવાંશ એક નહીં, લગભગ ટોટલી છોકરા માટે એને હોય ઉડાડવાનું. દીદી નામ દીદી નું દઈ દઈએ દીદી ઉડાયું.